હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું મનીષ સિંધી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણા માટે એક સરસ મજાનો એક ટોપિક લઈને આવ્યો છું, જેને આપણે બંધારણ પણ કહી શકીએ, જીકે પણ કહી શકો છો. એનું કારણ એક જ છે, કોઈ પણ પરીક્ષા હોય મિત્રો, એ આપણે ગુજરાત લેવલની પરીક્ષા હોય, નેશનલ લેવલની પરીક્ષા હોય, ગમે તે પરીક્ષા હોય, જ્યાં જ્યાં બંધારણના પ્રશ્નો પૂછાય છે ત્યાં ત્યાં ઉપરાષ્ટ્રપતિ, હંમેશા ઉપરાષ્ટ્રપતિ સાથે સંકળાયેલ અનુચ્છેદોની વાત કરીએ, ઉપરાષ્ટ્રપતિ સાથે સંકળાયેલ જીકેની વાત કરીએ, એના પ્રશ્નો પરીક્ષામાં અવશ્યથી પૂછાતા હોય છે. અને આજે હું આ વિડીયોની અંદર એના વિશે ચર્ચા કરવાનો છું, ઉપરાષ્ટ્રપતિ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો, એના આન્સર અને એની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જે આપણી આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો શરૂ કરીએ. આગળ વધુ એના પહેલાં ફ્રેન્ડ્સ, કે આની અંદર જે ક્વેશ્ચન લખ્યા છે મેં ઇંગ્લિશની અંદર લખેલા છે અને હું એને એક્સપ્લેન ગુજરાતીમાં કરવાનો છું. તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે નોટ અને પેન જોડે રાખજો, જેથી કહીને જ્યારે જ્યારે હું બોલી રહ્યો તો એ બધી વસ્તુને નોટ ડાઉન કરી લેજો, જે તમને આવનારી પરીક્ષામાં કામ લાગે. અને બીજી વસ્તુ, એક ફાયદો પણ બે છે મિત્રો, જ્યારે તમે નોટ વિડીયોની સામે નોટ અને પેન લઈને જોડે બેસો છો, પોતાની નોટ્સ બનાવી લો છો, તો એ તમને 100% મગજમાં ફિટ થઈ જતી હોય છે અને એના લીધે તમને પરીક્ષામાં ઘણો ફાયદો થશે. મિત્રો, એક વખત આ અવશ્યથી ટ્રાય કરજો, નોટ્સ લખવાનો વિડીયોની સામે બેસીને. આગળ વધુ એના પહેલાં મારી કેટલીક વાત કરી લઉં કે આપણી મનીષ સિંધી યુટ્યુબ ચેનલ, એના ઉપર તમને ઘણા બધા વિડીયો અવેલેબલ થશે. જો તમે પ્રથમ વખત મનીષ સિંધી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા હો તો એક વખત આ પ્લેલિસ્ટની અંદર જઈને મુલાકાત અવશ્યથી લેજો, જે તમને ઘણા હેલ્પફુલ થઈ રહેશે. ઘણા લોકો જે છે જૂના વિડીયો જોઈ શકતા નથી, એનું કારણ છે કે આ પ્લેલિસ્ટ નથી હોતું. બીજી વસ્તુ કે આ જ વિડીયોની, મારા વિડીયોની બધી જ પીડીએફ ફાઇલ હું ટેલિગ્રામની અંદર શેર કરતો હોઉં છું, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તમે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો મનીષ સિંધી, કાં તો તમે ટેલિગ્રામની અંદર @ManishSindhi લખી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ કે અત્યારે હાલ આપણા જે પ્રેસિડેન્ટ, ઉપરાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે આપણા? એમ વૈંકૈયા નાયડુ છે, જે આપણા દેશના 13મા ઉપરાષ્ટ્રપતિ છે. કયા છે? 13મા ઉપરાષ્ટ્રપતિ છે. એક તો આ પ્રશ્ન ઘણી વખતે પૂછાય છે. ઓકે, હવે આપણે વાત કરીશું પહેલાના બધા વાઇસ પ્રેસિડેન્ટને જોઈ લઈશું. અહીંયા સૌથી પહેલાં વાત કર્યું આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે 1952 અને 1957 બંનેમાં ચૂંટાયા હતા ઉપરાષ્ટ્રપતિ તરીકે. યાદ રાખજો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બે ટર્મ સુધી, એટલે બે વખત એ ઉપરાષ્ટ્રપતિ બન્યા. હવે પહેલો પ્રશ્ન, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક મહાનતમ વ્યક્તિ હતા આપણા દેશના, જેમના જન્મ દિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. એનો ક્લુ તમને આપી દો, એક હિન્ટ તમને આપી દો, આપણે બધા સ્કૂલમાં આવીએ છીએ ત્યારે, સ્કૂલમાં ભણતા હોઈએ છીએ ત્યારે ક્યારેક ને ક્યારેક આપણે એક પાત્ર ભજવીએ છીએ, ક્લિયર? અને એનો જન્મદિવસ અને કયો દિવસ ઉજવવામાં આવે છે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. પછી આવે છે 1962 ઝાકિર હુસેન. કોણ આવે છે? ઝાકિર હુસેન. પછી આવે છે વરાગીરી વેંકટાગીરી, એટલે કે વીવી ગીરી 1967ની અંદર. 1969ની અંદર ગોપાલ સ્વરૂપ પાઠક ઉપરાષ્ટ્રપતિ બને છે. ત્યારબાદ આવે છે 1974 બસપ્પા દનપ્પા જટ્ટી, યાદ રાખજો બીડી જટ્ટી, યાદ રાખજો નામ તમને આ કન્ફ્યુઝ કરશે, ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે નીચેનામાંથી કયા ઉપરાષ્ટ્રપતિ પદ પર નથી રહેલા, આવા પ્રશ્નો આપણી પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. એ વખતે આ બધા નામ આપણા મગજમાં ખાસ હોવા જોઈએ. બીડી જટ્ટી, મોહમ્મદ હિદાયતુલ્લા, રામસ્વામી વેંકટરામન. પછી આવે છે 1987 શંકર દયાલ શર્મા, 1992 કે આર નારાયણ, 1997 કૃષ્ણકાંત, 2002 ભૈરવસિંહ શેખાવત, 2007 અને 2012 મોહમ્મદ હામિદ અંસારી. એટલે કે જો આપણા એક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા અને બીજા ઉપરાષ્ટ્રપતિ જે બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા તો એ કયા છે? મોહમ્મદ હામિદ અંસારી. ખાસ યાદ. અને અત્યારે હાલ 2017 આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે? એમ વૈંકૈયા નાયડુ. હવે એમનું પૂર્ણ, ઘણી વખતે પરીક્ષામાં અત્યારે મેં જોયું છે કે પૂર્ણ નામ બહુ પૂછવાનું એક ચલણ ચાલી રહ્યું છે, તો આ પૂર્ણ નામ ખાસ યાદ રાખી લેજો. મુપ્પા વરાપ્પુ. કોણ છે? એમ એટલે મુપ્પા વરાપ્પુ વૈંકૈયા નાયડુ.
એમનું પૂર્ણ નામ છે, જેઓ બેચલર ડિગ્રી એમણે હાંસલ કરેલી છે, સ્નાતક ડિગ્રી લોની અંદર, કાયદાની અંદર, આંધ્ર યુનિવર્સિટી કોલેજ વિશાખાપટ્ટનમથી. અને એ ઉપરાષ્ટ્રપતિ બન્યા એના પહેલાં એ કેન્દ્રીય મંત્રી હતા. કયા મિનિસ્ટર હતા મિત્રો? એ હતા મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગ એન્ડ અર્બન પોવર્ટી એલિવેશન. તો અર્બન હાઉસિંગ ડેવલપમેન્ટની વાત કરીએ, કારણ કે આવાસ યોજના સાથે સંબંધ બહુ ધરાવે છે. બે છોકરાઓ છે, એમનો જન્મ 1 જુલાઈ 1949. ક્લિયર? બીજી વસ્તુ યાદ રાખી લેજો કે એ જે છે પ્રમુખ બન્યા હતા આંધ્રપ્રદેશ રાજ્યના બીજેપીના પ્રમુખ બન્યા હતા. સાઉથના બીજેપીમાં વર્ચસ્વ બહુ ઓછું છે, અને એ જગ્યાએથી જો આવતા હોય તો એમના વિશેની આપણે ડિટેલ હંમેશા આપણને ખબર હોવી જોઈએ. પછી બન્યા બીજેપી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના સેક્રેટરી બન્યા. પછી વાત કરીએ 2002ની અંદર મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે. અને 2005 રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ભારતીય જનતા પાર્ટીના. યાદ રાખજો, બીજેપી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે બન્યા હતા? 2005ની અંદર. અને આ ઇમેજ જે છે બહુ સરસ અવલોકન જે છે એ ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાંથી લીધેલી છે મેં. પહેલો પ્રશ્ન, ભારતના અનુચ્છેદનો, ભારતમાં કયો અનુચ્છેદ એ ઉપરાષ્ટ્રપતિ વિશે વાત કરે છે? તો ભારતના બંધારણમાં આવેલો અનુચ્છેદ 63. કયો અનુચ્છેદ 63 જે છે એ એવું કહે છે કે ભારતની અંદર એક ઉપરાષ્ટ્રપતિ હોવો જોઈએ. ક્લિયર? નેક્સ્ટ જે આવે છે, નીચેનામાંથી 4 ઓપ્શન છે. આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન ખોટું છે એ આપણે શોધવાનું છે. સૌથી પહેલાં વાત કરીશું અનુચ્છેદ 64 વિશે, કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ અધ્યક્ષ હોય છે સ્ટેટ કાઉન્સિલ. સ્ટેટ કાઉન્સિલ એટલે કે યાદ રાખજો રાજ્યસભાનો અધ્યક્ષ હોય છે. હા ભાઈ, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે? આપણા ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરે છે. એ મારો આન્સર સાચો છે. પછી આવે છે અનુચ્છેદ 65, જે ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત વાતો કરે છે. અનુચ્છેદ 65 જે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવી, શું હોવું શું ન હોવું, એના વિશેની જે ચર્ચા જે છે આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 65માં કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીશું અનુચ્છેદ 69, વાઇસ પ્રેસિડેન્ટનું સ્વેરિંગ, એટલે કે એનું જે પણ આપણે કહીએ કે ભાઈ સ્વેરિંગની તો તમને ખબર છે અત્યારે હાલ સ્વેરિંગ થયું ને, આપણા ઘણા બધા લોકોએ જે સોગંદનામુંને બધા લેતા હોય ત્યાં સ્વેરિંગ. અને આર્ટિકલ એટલે કે અનુચ્છેદ 61ની વાત કરીએ તો એ સમયગાળાની વાત કરે છે, ઉપરાષ્ટ્રપતિના સમયગાળાની વાત કરે છે. તો આ વસ્તુ ખોટી છે. આ અનુચ્છેદ 61 એ રાષ્ટ્રપતિના સોગંદ એટલે કે જે કહેવાય કે એને સ્વેરિંગ કહેવાય છે, સોગંદનામું કે જે પણ લે છે એના માટે હોય છે. અનુચ્છેદ 61 એટલે કે આપણું અનુચ્છેદ 61 ખોટું છે. એટલે ખાસ યાદ રાખજો 64, 65 અને 69 એ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વિશે વાત કરે છે, જ્યારે અનુચ્છેદ 61 જે છે એ આપણા રાષ્ટ્રપતિ વિશે વાત કરે છે. હવે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? એ બી સી ડી 4 છે. હવે વાત કરીએ કે જે અત્યારે હાલ જે પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિની જે સેલરી જે છે, ઇન્કમ જે છે, સેલરીની વાત કરીએ તો 1.25 લાખ પર મંથ હોય છે. હા ભાઈ, એ વાત સાચી છે કે હા અત્યારે એટલી હોય છે. હવે ઘણી વખત એવું થતું હોય છે કે રાષ્ટ્રપતિ જ્યારે હાજર ના હોય, પોસ્ટ પર ગેરહાજર હોય, ત્યારે એમની પોસ્ટ પર કોણ બેસે છે? તો સૌથી પહેલાં બેસે છે પ્રેસિડેન્ટ. કોણ? ઉપરાષ્ટ્ર, વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ બેસે છે. હવે વાત કરીએ કે જ્યારે એ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળે, જ્યારે રાષ્ટ્રપતિ ન હોય ત્યારે, તો એ રાજ્યસભાના અધ્યક્ષ રહેતા નથી. યાદ રાખજો, રાજ્યસભાનો જે ઉપાધ્યક્ષ જે હોય છે એ તેના અધ્યક્ષ બની જાય છે. વાઇસ ઉપરાષ્ટ્રપતિ જે છે એ પોતાની પોસ્ટ પર ફરીથી ઇલેક્ટ થઈ શકે છે. હા, થઈ શકે છે. એટલે કે એ બી સી 3 સાચા થઈ ગયા મારા. હવે આવશે ઓપ્શન નંબર 4, ધ પોસ્ટ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટની જે પોસ્ટ જે છે એ આપણે ફ્રાન્સના બંધારણમાંથી લીધું છે, એવું અહીંયા ઓપ્શનમાં મૂકેલું છે. ના ભાઈ, આપણે જે ઉપરાષ્ટ્રપતિનું જે પદ જે છે એ અમેરિકાના બંધારણમાંથી લીધું છે. ક્યાંથી લીધું છે ભાઈ? અમેરિકાના બંધારણમાંથી લીધું છે, ખાસ યાદ રાખજો. હવે આપણે બીજો પ્રશ્ન આપના માટે કે ફ્રાન્સના બંધારણમાંથી આપણે આપણા બંધારણમાં શું લીધું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. હવે વાત કરીએ કે
નીચે આપેલા ચાર ઓપ્શન છે આપણી પાસે, એસ રાધાકૃષ્ણન, વેંકટરામન, વિવિગીરી. આ ત્રણ ઓપ્શનમાંથી કયા જે છે ઉપરાષ્ટ્રપતિ જેમનો વિરોધ કર્યા વગર એટલે કે વિરોધ થયા વગર એ ચૂંટાયા હતા, કોઈ પણ પ્રકારના વિરોધ વગર. તો યાદ રાખજો, એ આપણા ત્રણ ઉપરાષ્ટ્રપતિ હતા કે જે વિરોધ વગર ચૂંટાયા હતા. એક હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બીજા હિદાયતુલ્લા અને ત્રીજા હતા શંકર દયાલ શર્મા. એટલે આ ત્રણમાંથી કોઈ હોય તો સાચું ને. તો આમાં કોણ છે? આપણા એસ રાધાકૃષ્ણન એ વિરોધ વગર ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હતા. એ ખાસ યાદ રાખજો. બીજા ત્રણ નામ પણ આપણને ખબર હોવા જોઈએ, એસ રાધાકૃષ્ણન, હિદાયતુલ્લા અને શંકર દયાલ શર્મા. હવે વાત કરીએ કે પોતાની પોસ્ટ પર રહીને, પોતાની પોસ્ટ પર હોય પણ અત્યારે હાલ કોઈ પોસ્ટ પર હાજર છે અને એમને જો ઇલેક્શન લડવું છે ઉપરાષ્ટ્રપતિનું, તો કોણ કોણ લડી શકે છે? શું પ્રેસિડેન્ટ લડી શકે છે? ઉપરાષ્ટ્રપતિ લડી શકે છે? ગવર્નર ઓફ ધ સ્ટેટ લડી શકે છે? ફરીથી પોતાના પોસ્ટ પર ફરીથી ચૂંટાઈ શકે છે? હા, તો પ્રેસિડેન્ટ એ એક વખત નહીં. અહીંયા કહેવાની વસ્તુ છે કે આપણને ખબર છે કે જે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા જે વાત કરીએ, એ એક વખત બની ગયા પછી બીજી વખત બની શકતા નથી. એવી રીતે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એક વખત બની ગયા પછી બીજી વખત એ પોસ્ટ પર બની શકતા નથી. પરંતુ અહીંયા જે રાષ્ટ્રપતિની વાત કરીએ તો હા, એ 2, 3, 4 ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. ઉપરાષ્ટ્રપતિ પણ ગમે તેટલી વખત ચૂંટાઈ શકે છે. રાજ્યપાલ પણ ગમે તેટલી વખત બની શકે છે. મુખ્યમંત્રી પણ ગમે તેટલી વખત બની શકે છે. પ્રધાનમંત્રી પણ ગમે તેટલી વખત બની શકે છે. એના માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે કહેવાનો મતલબ છે કે એક વખત પોસ્ટ પર લાગી ગયા પછી બીજી વખત ફરીથી પાછા બનવું હોય તો બની શકે છે. એમાં કોઈ રોકટોક નથી. હવે નેક્સ્ટ પ્રશ્ન જે આપણા માટે છે કે આપણે ઉપરાષ્ટ્રપતિને તેમના પદ ઉપરથી હટાવવા માટે કઈ પ્રોસેસ કરવામાં આવે છે, કેવી રીતે એને રિમૂવ કરવામાં આવે છે? તો એને રાજ્યસભા જે છે રિમૂવ કરી શકે છે. કેવી રીતે રિમૂવ કરી શકે છે? એબ્સોલ્યુટ મેજોરિટી. હવે યાદ રાખજો, આપણને મહાભિયોગની જે પ્રક્રિયા જે છે ને, એ પ્રકારની જે પ્રક્રિયા જે છે એને એબ્સોલ્યુટ મેજોરિટી, એટલે 2/3 મેજોરિટી, એ 2/3 મેજોરિટીની વાત કરીએ, એ લેવામાં આવે છે રાજ્યસભાની. અને ત્યારબાદ એની સાથે સાથે લોકસભાની પણ, લોકસભાની જાણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, ત્યારે જ જઈને આપણે એમને રિમૂવ કરી શકીએ છીએ એમના પદ ઉપરથી. ક્લિયર? એકદમ મહાભિયોગ અને 2/3 મેજોરિટી હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે જે નોટિસ આપવામાં આવે છે, જો એમના પર કોઈ પણ રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરવી હોય તો કેટલા દિવસ પહેલાં નોટિસ આપવી પડે છે? તો 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે છે. ખાસ યાદ રાખી લેજો. હવે વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કઈ કન્ડિશન નેસેસરી છે, જરૂરી છે? એક કેન્ડિડેટ શુડ નોટ હોલ્ડ ઓફિસ ઓફ પ્રોફિટ. હા ભાઈ, એને કોઈ પણ પ્રકારની વાત કરીએ, કોઈ પણ પ્રકારનું ઓફિસ ઓફ પ્રોફિટ પર ફાયદો હોવો ન જોઈએ. કેન્ડિડેટ શુડ નોટ બી અ મેમ્બર ઓફ એની હાઉસ ઓફ પાર્લિમેન્ટ. કેન્ડિડેટ મે બી અ મેમ્બર ઓફ સ્ટેટ લેગિસ્લેચર. જો કેન્ડિડેટ જે છે કોઈ પણ હાઉસ એટલે કે આપણને વાત કરીએ કે રાજ્યસભા, એને રાજ્યસભા અને લોકસભાનો મેમ્બર ન હોવો જોઈએ. બીજી કન્ડિશન એ છે રાષ્ટ્રપતિ બને, ઉપરાષ્ટ્રપતિ બનવા માટે, કે કોઈ પણ પ્રકારનો ઓફિસ ઓફ પ્રોફિટનો ફાયદો લેવો ન જોઈએ. એટલે અને ત્રીજી જે કન્ડિશન અહીંયા મૂકેલી છે કે વિધાનસભાનો મેમ્બર હોવો જોઈએ તો જ તમે રાષ્ટ્રપતિ બની શકો. ના ભાઈ, વિધાનસભાના મેમ્બર ના હો તો પણ તમે ઉપરાષ્ટ્રપતિ બની શકો છો અને રાષ્ટ્રપતિ પણ બની શકો છો. એટલે ખાસ યાદ રાખજો, એક ઓફિસ ઓફ પ્રોફિટ ના હોવો જોઈએ અને બીજી વસ્તુ રાજ્યસભા કે લોકસભાનો મેમ્બર ન હોવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિને બનાવવા માટે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. આમાંથી નીચે આપેલું કયું સ્ટેટમેન્ટ ખોટું છે? ઉપરાષ્ટ્રપતિના સત્તાની વાત કરી છે કે એની સત્તા જે છે એ રાજ્યસભાની, એમને જે સત્તા આપવામાં આવી છે રાજ્યસભાના સ્પીકરની. હા ભાઈ, એ રાજ્યસભાના સ્પીકર કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીશું કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ જ્યારે પ્રેસિડેન્ટ ગેરહાજર હોય ત્યારે એ પ્રેસિડેન્ટના કેરટેકર તરીકે કામ કરે છે અને તે 1 વર્ષ સુધી રહી શકે છે. ના ભાઈ, ઉપરાષ્ટ્રપતિ જો રાષ્ટ્રપતિ ગેરહાજર હોય, રાષ્ટ્રપતિ કોઈ કારણસર ના હોય તો વધુમાં વધુ 6 મહિના સુધી જ કોઈ રહી શકે છે. અને 6 મહિનામાં જો પોસ્ટ ખાલી હોય રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની તો એના ચૂંટણી કરાવવી જ પડે છે.
હવે ઉપરાષ્ટ્રપતિ જે છે, એટલે આ બીજું ઓપ્શન આપણો ખોટો થઈ ગયો. પહેલાં તો આપણને આન્સર ખબર પડી ગઈ, આગળ સમજી લઈએ આપણે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું જે છે એ રાષ્ટ્રપતિને આપે છે. હા ભાઈ, કારણ કે એને સોગંદ કોણ લેવડાવે છે ભાઈ? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. તો રાજીનામું કોને આપવું પડશે? રાષ્ટ્રપતિને આપવું પડશે. એવી રીતે રાજ્યપાલની વાત કરીએ તો રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. આપણા મુખ્ય જજ જે છે ન્યાયાધીશના, એ પોતાનું રાજીનામું કોને આપશે ભાઈ? તો એ રાષ્ટ્રપતિને આપે છે. ક્લિયર? તો ઓપ્શન બી આપણો ખોટો થઈ ગયો છે. નેક્સ્ટ વાત કરીએ, આમાંથી નીચેનામાંથી જે છે ક્યારે આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર નથી રહેલા, તો એ યાદ રાખજો. જસવંતસિંહ જે છે એ ભારતના ઉપરાષ્ટ્રપતિ ક્યારે નથી બનેલા, આપણે આગળ જોઈ લીધું. શંકરદયાલ શર્મા, યસ. ઝાકીર હુસેન, યસ. બી ડી જટ્ટી, યસ. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે 2012માં જે ઉપરાષ્ટ્રપતિ પદનું ઇલેક્શન થયું હતું એમાં જસવંતસિંહ જે છે ઊભા રહ્યા હતા, પરંતુ એમને હામિદ અંસારી સામે એમની હાર થઈ હતી. હવે જો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોઈ પણ પ્રકારનું દખલ, કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ, ડિસ્પ્યુટ, ઝઘડો ઊભો થાય, તો એનું ઇન્વેસ્ટિગેશન, એની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે? ઇન્વેસ્ટિગેટ કોણ કરે છે એને? તો યાદ રાખજો, એનું ઇન્વેસ્ટિગેશન કોના દ્વારા કરવામાં આવે છે? એ કરવામાં આવે છે આપણા સુપ્રીમ કોર્ટ દ્વારા. ઇલેક્શન કમિશન પણ નથી કરતી, પાર્લિમેન્ટ પણ નથી કરતી, અહીંયા આપણી આવે છે સુપ્રીમ કોર્ટ. કોણ આવે છે? સુપ્રીમ કોર્ટ. હવે મિત્રો, આજના દિવસનો બીજો પ્રશ્ન આપના માટે, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજનું નામ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. બીજું, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા કેટલી છે, જે જજ હોય છે એની સંખ્યા કેટલી છે? આ બંને પ્રશ્નના જવાબ ચલો જોઈએ. કેટલા લોકોએ મારો સુપ્રીમ કોર્ટવાળો વિડીયો જોયો હતો અને એમાંથી નોટ્સ બનાવી હતી અને એમને આજે યાદ છે? ક્લિયર? બે પ્રશ્ન થઈ ગયા આપણા માટે. તો યાદ રાખજો, જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોઈ દખલ ઊભી થાય તો એનું નિવારણ લાવવા કોણ લાવે છે? સુપ્રીમ કોર્ટ લાવે છે, આપણી સર્વોચ્ચ અદાલત. ક્લિયર? વાઇસ પ્રેસિડેન્ટને રીતે જે પણ હોય છે એ બધા સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે આખરી ફાઇનલ ગણાય છે. ફ્રેન્ડ્સ, આ હતો ઉપરાષ્ટ્રપતિ પદના કેટલાક જીકેના ક્વેશ્ચન. આવી રીતે શું મારે રાષ્ટ્રપતિ, ઇલેક્શન કમિશન ને બીજા ઘણા બધા છે જેના વિશે આપણે વન બાય વન ચર્ચા કરીશું, પણ હું આ બધી ચર્ચા ત્યારે જ કરી શકું કે જ્યારે મને તમારો સપોર્ટ મળે. મિત્રો, તમારા સપોર્ટની બહુ જરૂર છે, કારણ કે આની અંદર જે લખાણ હશે મારું એ અંગ્રેજીમાં હશે અને જે મારું બોલવાનું હશે એ ગુજરાતીમાં હશે. એટલે હું આપ સૌને નમ્ર વિનંતી કરીશ કે નોટબુક અને પેન અવશ્યથી લઈને બેસજો, આમાં તમને ફાયદો થશે. એક ક્લાસ જેવું તમને એટમોસ્ફિયર મળશે, હું બોલી રહ્યો છું અને તમે એને લખી રહ્યા છો, તો તમારું લખવાનું પણ થઈ જાય છે, સાંભળવાનું પણ થઈ જાય છે. જ્યારે લખેલું અને સાંભળેલું બંને જ્યારે સાથે થાય મિત્રો, ત્યારે હંમેશા 100% આઉટપુટ, 110% રિઝલ્ટ લાવે છે. તો શું આ પ્રકારની સિરીઝ મારે આગળ કોન્સ્ટિટ્યુશનની કન્ટિન્યુ રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ, એ તમારે મને તમારા અભિપ્રાયોમાં લખી જણાવવાનું છે. જો તમારો અભિપ્રાય આવશે કે ભીના અભિયાન નથી આવતા, તો આપણે આને સ્ટોપ કરી દઈશું ને મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વધુમાં વધુ લાઈક કરજો. તમારી પાસે વોટ્સઅપ અને ફેસબુક પર જેટલા પણ ગ્રુપ હોય એમાં એક વખત આ વિડીયોની લિંક અવશ્યથી શેર કરજો, અને મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો હાલમાં જ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે એની માહિતી આપના સુધી પહોંચી જાય. પણ ઘણા લોકો કહે, સાહેબ અમે સબસ્ક્રાઈબ કરેલું છે છતાં અમને વિડીયો નથી મળતો. એનું કારણ છે કે આ નોટિફિકેશન આઇકોન તમે દબાવ્યું નથી, એને તમારે પ્રેસ કરવું પડશે, ત્યારે તમને એની માહિતી મળતી રહેશે. થેન્ક યુ ફોર